ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત પ્રદેશના પાટણ શહેરની આ વાત છે. પાટણ શહેરના રૂણી ગામના રસ્તે આજે અનેરા ઉત્સાહ અને આનંદ સાથે કંઈક તૈયારીઓ થઈ રહી છે. વાત જાણે એમ છે કે શ્રી હરિના અનન્ય આશ્રિત અને વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના પરમ કૃપાપાત્ર હરિભક્ત પાટણના રહેવાસી ત્રિભુવનભાઈ પટેલ પરિવારે એક ભવ્ય રિસોર્ટ બનાવવા નવી જગ્યા રાખી છે. આજના મંગલકારી દિને વાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી રિસોર્ટના શિલાન્યાસ માટે પધારવાના છે. સંગીતની સુરાવલીઓ વાતાવરણમાં નવો જ ઉત્સાહ ભરી રહી છે. સવારે 8 વાગ્યાના સુમારે વાલા હરિકૃષ્ણ મહારાજ સંગે દિવ્ય પુરુષ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું ભવ્ય રીતે આગમન થયું. ત્યારબાદ વિધિવત રીતે મહાપૂજા વિધિનો પ્રારંભ થાય છે. શ્રી હરિની કૃપા અને દિવ્ય પુરુષના સાનિધ્યથી સૌ દિવ્ય ભાવ અને મહાત્મયથી ગરકાવ થયા છે. અંતમાં સર્વે યજમાનો વતી ત્રિભુવનભાઈ પરિવાર ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું પૂજન કરવા માટે આવે છે. પૂજન વિધિ પત્યા બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ત્રિભુવનભાઈનું કાંડું જાલીને કહ્યું કે અલ્યા ત્રિભુવનદાસ, આવડા મોટા પાટણ શહેરમાં આપણા કારણ સત્સંગનું કોઈ કેન્દ્ર નથી. તમારી આ જગ્યા બહુ મોકાની છે, વળી મોટી પણ છે, તો એમાંથી 200-500 વારનો એક નાનો પ્લોટ આ મંદિર માટે ફાળવો તો મહારાજ બહુ રાજી થશે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના મુખે આ વાત સાંભળતા જ ત્રિભુવનભાઈના મુખ પર આનંદની લહેર આવી ગઈ. અનંતને દેનાર જ્યારે સામેથી હાથ લાંબો કરે ત્યારે કણની સેવા મણથી પણ વધી જાય છે. મોટાના વચનરૂપી મોતી જેણે જેણે અદરથી ઝીલ્યા છે તે શ્રી હરિના મુગટમાં સ્થાન પામ્યા છે. એમાંય આજ્ઞા અને અનિવૃત્તિનો ભેદ તો આધ્યાત્મની ઊંચાઈએ સમજાતો હોય છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની અનુવૃત્તિ જાણી ત્રિભુવનભાઈએ પોતાના ત્રણેય દીકરાઓને બાજુ પર બોલાવ્યા અને તેઓને વાત કરતા કરતા કહ્યું કે તમે અને હું આજે જે કંઈ પણ છીએ તે આ દિવ્ય પુરુષની કૃપા અને રાજીપાને લઈને છીએ. તે દેખાય છે આપણા જેવા, પણ એ આપણા જેવા નથી, સંપૂર્ણ પરભાવનું સ્વરૂપ છે. એમના સંપૂર્ણ કરતા સ્વયં શ્રીજી મહારાજ છે. એમના વચનની કિંમત આપણા માટે અબોજો રૂપિયા કરતા પણ અધિક છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સેવકને રૂચિ બતાવી છે કે આ જગ્યામાંથી 200-500 વાર મહારાજના મંદિર માટે આપો તો મહારાજ રાજી થશે. પરંતુ દીકરાઓ, મારું કહેવું છે કે આવડા મોટા શહેરમાં માત્ર 200-500 વારની જગ્યામાં શું થાય? આપણા શ્રીજી મહારાજ સૌથી મોટા અને એમનું મંદિર આટલું નાનું કેમ ચાલે? આ આપણા માટે એક સુવર્ણ તક છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તો માત્ર 200-500 વારનું જ કહ્યું છે, પણ સેવકને તો એવું છે કે જો આપણા શ્રીજી મહારાજનું મંદિર બનતું હોય, અનંતના મોક્ષનું સદાવ્રત ખુલતું હોય, તો તેથી અધિક આપણા માટે શું હોઈ શકે? પૈસો તો આપણે પછીથી પણ કમાઈ લઈશું. આપણે 200-500 વારની જગ્યાએ આખી જમીન આપી દઈએ તો કેવું? આવા રિસોર્ટ તો ઘણા થશે, પરંતુ શ્રીજી મહારાજના સંકલ્પ સમૂહ મંદિર નહીં થાય. માટે આ તકને ઝડપી લઈએ, આ તક આ રાજીપો જવા ન દઈએ. આટલું કહેતા કહેતા ત્રિભુવનભાઈની આંખમાં હરખના આંસુ આવી ગયા. રાજુભાઈ, નવનીતભાઈ તથા રાકેશભાઈ એમ ત્રણેય દીકરાઓ ત્રિભુવનભાઈના આવા બળભર્યા વચનોથી જાણે વિંધાઈ ગયા અને સર્વે દીકરાઓએ સંમતિ આપી. ત્યારબાદ ત્રિભુવનભાઈએ સ્ટેજ ઉપર આવીને માઇક હાથમાં લઈને જાહેરાત કરતા કહ્યું કે ભાઈઓ, આજે તમે સૌ અમારા રિસોર્ટના શિલાન્યાસ માટે આવ્યા છો, પરંતુ હવે અમારા સર્વેની સંમતિથી અમે જાહેર કરીએ છીએ કે હવે આ જગ્યા પર રિસોર્ટ નહીં, પણ અમારા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું કારણ સત્સંગનું SMVS સંસ્થાનું ભવ્ય મંદિર બનશે.
ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ આ સાંભળીને ત્રિભુવનભાઈને સમજાવ્યું કે ત્રિભુવનદાસ, આ જગ્યામાંથી તો તમારે કમાવાનું છે, ઘર ચલાવવાનું છે, વ્યવહાર ચલાવવાનું છે, માટે અમારે આટલી બધી જગ્યા નથી જોઈતી, મંદિર માટે 200-500 વાર બહુ થઈ ગઈ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આવા દયા વચનો સાંભળી ત્રિભુવનભાઈની આંખો સજળ થઈ ગઈ અને પરમ પૂજ્ય બાપજીના ચરણોમાં ઝૂકી પડ્યા અને રડીને પ્રાર્થના કરી કે બાપજી, અમારો વ્યવહાર તો શ્રીજી મહારાજ ચલાવે છે અને એ જ ચલાવશે, પણ આપને અમારી પ્રાર્થના છે કે આ સમગ્ર જગ્યા શ્રીજી મહારાજના તીર્થ સ્થાન માટે સ્વીકારવી જ પડશે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ત્રિભુવનભાઈને ખૂબ જ સમજાવ્યા, છતાં મહિમાની મૂર્તિ એવા ત્રિભુવનભાઈ પોતાની સમર્પણ ભાવના અને ગુરુ મહિમા દાખવી પોતાની કરોડોની કિંમતની 3 વીઘા જગ્યા તે જ ક્ષણે મંદિરના ટ્રસ્ટના નામે કરી દીધી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ત્રિભુવનભાઈનું આવું મહિમાસભર જીવન જોઈ એમની પર અઢળક રાજીપો વરસાવ્યો. આજે આ જ પવિત્ર ભૂમિ પર સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પોતાના મુક્ત મંડળ સહિત મંદિરમાં બિરાજી અનંત જીવોને પોતાના દર્શન, સેવા અને સંકલ્પે કરીને આત્યંતિક કલ્યાણ કરી રહ્યા છે, પોતાની મૂર્તિનું સુખ આપી રહ્યા છે. આને કહેવાય ગુરુના વચનનું મૂલ્ય, આને કહેવાય મોટા પુરુષ સાથેની આગવી પ્રીતિ, અને આને જ કહેવાય સત્પુરુષના સંકલ્પોનું જતન. જય સ્વામિનારાયણ.